ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 7 વિજ્ઞાનમાં આપણે ત્રીજું ચેપ્ટર આવી ગયા છે. પહેલું બીજું આપણું પૂરું થઈ ગયું છે, એનું સ્વાધ્યાય પૂરું કરનાર છે. બરાબર, ત્રીજું ચેપ્ટર છે રેસાથી કાપડ સુધી, ફાઈબર ટુ ફેબ્રિક. જો ધ્યાન રાખો, તને દરેકને ખબર છે કે આપણને ઊન શેમાંથી મળે છે. તમે ઘેટું જુઓ, આખું ઊનથી ભરેલું હોય છે. તો આપણને ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઘેટા, યાક, બકરી અને અન્ય કેટલાક પ્રાણીઓની રૂંવાટીમાંથી આપણને ઊન મળે છે. રેશમના કીડાના કેસટોમાંથી પણ રેશમના રેસા પ્રાપ્ત થાય છે. ઊનની રૂંવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. હવા ઉષ્માની મંદવાહક છે. આમ આવા ઘટ્ટ વાળ પ્રાણીઓને હૂંફ પૂરી પાડી શકે છે. આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે. ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે. એક ડાળીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક સુવાળા વાળ. ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે. ઘેટાની પણ ઘણી જાતિઓ હોય, બરાબર. તો ઘણા શું થાય, પાતળા સુવાળા વાળ જ ધરાવે. ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે. એવા ઘેટા હશે કે જે માત્ર સુવાળા વાળ ધરાવતા હોય, તો એમના બચ્ચા પણ કેવા હશે, એવા જ હશે. એટલે એવા જ ઘેટાઓ મોટાભાગે પસંદ કરવામાં આવે છે. સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદલક્ષી પ્રજનન કહે છે. તિબેટ તથા લખાવ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે. યાક તમે સાંભળ્યું હશે, બરાબર. તો એનું ઊન તિબેટમાં તમે જોશો તો આપણે આ મોટે ભાગે હવે શિયાળો આવશે એટલે ઠંડીની ઋતુમાં તિબેટિયા બધા આવી જાય છે. બરાબર, શું કરે છે તો કે તિબેટિયા સ્વેટર અને ઊનના જે કપડાં હોય, ગરમ કપડાં જે આપણે સ્વેટર સાલ પહેરીએ છીએ, બરાબર. તો એ તિબેટ એટલે એ યાકમાં, યાક નામના પ્રાણીથી બનેલું હોય છે. અંગોરા ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે. બકરી છે જેનું નામ છે અંગોરા, બરાબર, જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે, જેવા કે જમ્મુ અને કાશ્મીર. જમ્મુ અને કાશ્મીરમાં આ અંગોરા નામની બકરી જોવા મળે છે. બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે. કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય. તમે જોશો જમ્મુ કાશ્મીર બાજુ પણ સ્વેટર ને સાલ મળે એ સસ્તી પણ હોય છે અને સારી પણ હોય છે. આપણે અહીંયા મળે તો એમાં તો ઘણી વાર તમે બે બે સ્વેટર પહેરો તો તમને ઠંડી લાગે, પણ એ બાજુ જમ્મુ કાશ્મીરમાં ઠંડી વધુ હોય એટલે ત્યાં જે સ્વેટર ને સાલ મળતા હોય છે એકદમ સારા અને શું હોય છે, ગરમ હોય છે. ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લાંબા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે. આપણા દેશના ઘણા ભાગોમાં ઊન મેળવવા માટે ઘેટાઓને પાળવામાં આવે છે. તેના શરીર પરના વાળને કાપી અને તેના પર પ્રક્રિયા કરીને ઊન, એમના શરીર પરના વાળ કાપી લીધા એટલે ઊન મળી જાય એવું નહીં, તેના પર શું કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે છે. ઘેટું શાકાહારી પ્રાણી છે. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટાને પાળનાર તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખાંડ, ખોળ, બીજમાંથી તેલ કાઢી દીધા બાદ વધેલો પદાર્થ તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય. ઘેટું શું છે તો એ શાકાહારી છે. તે વનસ્પતિને એવું બધું ખાય, તે સિવાય તેમને જુવાર ને પછી તમે કોઈ પણ ધાણીનું તેલ કાઢ્યું હોય તેનો જે કચરો વધ્યો હોય એને પણ ખવડાવી શકીએ છીએ. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. શિયાળામાં શું કરવામાં આવે છે તો ઘેટાને ઘરની અંદર રાખવામાં આવે છે. ઘેટાના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કાતરણી કહે છે. શું કરવામાં આવશે, ઘેટાના શરીર પર જે વાળ હોય છે, ઊન હોય છે, તેને કાઢી લેવામાં આવે છે, તેને કાતરણી કહે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે જેથી તેમના શરીર પર
રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે. આ વાળ ક્યારે કાઢવામાં આવે છે? તો ગરમીની ઋતુમાં વાળ કાઢવામાં આવે છે. ગેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિ વિશે આપણે સમજીએ. જાતિનું નામ લોહી, તો કે સારી ગુણવત્તાવાળું ઊન આપે છે. ક્યાં જોવા મળે? તો કે રાજસ્થાન અને પંજાબમાં. રામપુર, બુસાયર કથ્થઈ ઊન આપે તે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. નાલી ગાલીચાનું ઊન એવું નહીં કહેતા, તો રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં જોવા મળે. પછી બાખરવાલ, તો કે સાલના વણાટ માટેનું ઊન, જે સાલ હોય છે ને તેનું વણાટ કરીને ઊન મેળવવામાં આવે તે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. પછી છે મારવાડી બરછટ ઊન, એ આપણા ગુજરાતમાં જોવા મળે. અને પાટણવાળી મોજા ગંજી જેવી હોશિયારી માટે જે વપરાય, બરાબર, એ પણ ગુજરાતમાં જોવા મળે છે. હવે આપણે આગળ ઊનને ઉતારતી વખતે ગેટાઓને ખાસ દર્દ હોતું નથી, કેમ કે ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. આપણને એવું થાય કે એના ઉપરથી વાળ ઉતારશે તો એને બિચારાને દુઃખ થશે, પણ એવું હોતું નથી. સાથે સાથે ગેટાને નવા વાળ ઉગવા લાગે છે. જે રીતે આપણે એને તમે કોઈ વાળમાં ટકો વકો કરાવશો તો શું થશે? છોકરીઓ વાળ કપાવે, છોકરાઓ ટકો કરાવે, તો થોડા ટાઈમ પછી ઉગવા માંડે છે ને. તે રીતે આના પણ આપણે વાળ ઉતારીશું, ઊન ઉતારીશું, તો પછી એ ફરીથી વાળ ઉગવા લાગે છે. ચામડી સહિત ઉતરેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે. તેઓને ચીકાશ, ધૂળ અને મેલ નીકળી જાય. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે. એ વાળ ઉતાર્યા પછી તેને સારી રીતે ધોવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારનું તેલ ચીકાશ હોય તે શું થઈ જાય છે? નીકળી જાય છે. ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. ગેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થા તથા સફેદ હોય છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે. જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. લાંબા જે હોય રેસાઓ એમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે. જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડાઓ વણી લેવામાં આવે છે. ઊનના વર્ગીકરણનું કામ જોખમ ભરેલું છે, કેમ કે તે કરનારને અન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે, જે લોટીના ઘાતક રોગનું કારણ બને છે. આ રોગને સ્ટોર્સ રોગ કહે છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કારીગરો માટે આ વ્યવસાયિક સંકટ કહેવાય છે. આ જે કામ કરતા હોય ઊનના વર્ગીકરણનું ઊનને છૂટું, પણ એમને એન્થ્રેક્સ નામનો રોગ થઈ શકે છે. એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગી શકે છે. રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહે. સેરીકલ્ચર કોણ કહેવાય? તો કે રેશમ મેળવવા માટે રેશમના કીડાઓનો ઉછેર, મધમાખી ઉછેર કરીએ છીએ ને મધ મેળવવા માટે, એવી રીતે અહીંયા કીડાઓનો ઉછેર કરવામાં આવે છે. માંદા રેશમનો કીડો ઈંડા આપે છે, જેમાં ડિંબ નીકળે છે, તેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે. કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીના અવસ્થામાં આવે છે. તેને કોષિત અવસ્થા કહે છે. તે પોતાની આસપાસ ઝાડું રચે છે, જે તેને પકડી રાખવામાં મદદ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. રેશમના તાર પ્રોટીનના બનેલા હોય છે. રેશમના કીડાના કોષકોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. ભારતમાં સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉદ્યોગો જેવા કે રેશમ ઉત્પાદન વગેરે સાથે સંકળાયેલી છે, જેમને રેશમના કીડાઓને પાળવા, કોસેટોમાંથી રેશમ વણવું અને કાચા રેશમનું રેસાઓમાં રૂપાંતર વગેરેનો સમાવેશ થાય છે, જેથી કરીને તેના દેશની આર્થિક વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપે છે. ચીન રેશમના ઉત્પાદનમાં અવ્વલ છે. ભારત પણ ટોચના રેશમ ઉત્પાદન કરતા દેશોમાં સ્થાન પામે અવ્વલ એટલે કે પહેલા નંબર ઉપર છે. યાત્રીઓ તથા વેપારીઓને ચીનમાં બનેલા રેશમનો બીજા દેશોમાં પ્રચાર કર્યો. જે માર્ગ વડે તેમને યાત્રા કરી તે માર્ગને સિલ્ક રૂટ કહેવામાં આવે છે. ઈંડાઓને એવા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડિંબ બહાર નીકળી આવે. આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે સેતુના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. સેતુના ઝાડ હોય ને, બરાબર, એના પર નવા પાંદડા ઉગે ત્યારે જ આ થાય છે. ડિંબ જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે, રાત દિવસ સેતુના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. ડિંબને સેતુના તાજા તોડેલા પાંદડા સાથે
માંસની ટ્રેમાં રાખવામાં આવે છે. એ 25 દિવસ સુધી પછી તેઓ ખાવાનું બંધ કરી દે છે અને વાંસના નાના નાના ખાનાઓમાં જતા રહે છે. તમે જોશો કે વાંસના કોતડા વાંસનો હોય ને દંડો, એની અંદર પણ તમને જોવા મળશે એ કીટકો. ટ્રેમાં રહેલા નાના ખાના કે ડાળીઓ પર કોસીટાઓ ચોંટી જાય છે. રેશમના કીડાઓ કોસીટો બનાવે છે જેમાં પુપુઆનો વિકાસ થાય છે. રેશમના તાર મેળવવા માટે કોસીટાઓને તડકામાં અથવા પ્રાણીમાં ઉકાળવામાં આવે છે. રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસીટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની સીલિંગ પ્રક્રિયા કહે છે. આ હતું આ પાઠનો સાર. હવે આપણે આગળ હું તમને આગળ બીજા જે પ્રશ્નો છે કે આપણે સાંભળ્યા છે પણ એ કેવી રીતે થાય છે એની ખબર પડતી નથી, એ આપણને ખબર નથી હોતી, તેના વિશે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે, ચલો થેન્ક યુ.